ગુજરાત તકના તમામ સમાચાર હવે જુઓ વોટ્સઅપ પર ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર આજે જ ક્લિક કરો એક વાત એ પણ છે યુવરાજસિંહ શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી એક ચર્ચા એવી પણ અંદરખાને ચાલી રહી છે કે આવનાર સમયમાં યુવરાજસિંહ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે હું વર્તમાનમાં આ માધ્યમથી એક સ્પષ્ટા કરવા માગું છું કે હું તમામ પક્ષો પાસે જતો હોય છું અને તમામ પક્ષો પાસે જઈ અને જે તે મુદ્દાઓ હોય મુદ્દા બાબતે સમર્થન માગતો હોય છું હમણાં જ થોડા સમય પહેલાં હું થરાદ પણ ગયો હતો થરાદમાં ગેનીબેન છે થરાદમાં ગુલાબસિંહ રાજપૂત છે તેની સાથે સાથે હું હમણાં જ અમરીશ ડેરને મળ્યો તેની સાથે સાથે જગદીશ ઠાકોરને મળ્યો શક્તિભાઈ છે બરાબર છે અત્યારે કોંગ્રેસનું નેતૃત્વ કરી રહ્યા છે તો ક્યારેક એ પ્રકારે વાત થતી હોય છે કે ભાઈ યુવરાજસિંહ કોંગ્રેસમાં જવાના હમણાં થોડા દિવસ પહેલાં હું ભાજપના પણ એવા અમુક નેતાઓને મળ્યો તો કે હમણાં જ જોકે જયરાજસિંહ જયરાજસિંહ પરમારા હતા એમને મળ્યો તો થોડીક વાર પછી એવી વાતો આવી કે યુવરાજસિંહ હવે ભાજપમાં જતા રહેવાના છે હું જેલમાંથી બહાર નીકળો એ પહેલાં જ બધાએ એવું કહી દીધું કે યુરાશીને જે શરતી જામીન મળ્યા છે એ શરત એવી છે કે યુવરાશી જો ભાજપમાં જોડે જાય તો જ એને ટૂંકમાં આ જામીન છે એ કન્ટિન્યુ કરવામાં આવશે નહીં તે પાછા જેલમાં મોકલી દેવા આવશે પણ આ બધી હવા હવાઈ વાતો છે આમાં કોઈ પ્રકારનું તથ્ય નથી હું મુદ્દાઓથી ચાલું છું અને મુદ્દાઓથી ચાલવાનું છું વર્તમાનમાં જો રાજકીય પાર્ટીની કોઈ વાત હોય તો હું ચોક્કસપણે હું મારું સ્ટેન્ડ કહું છું કે ભાઈ હું અત્યારે આમ આદમી પાર્ટી સાથે છું અને આમ આદમી પાર્ટી સાથે રહી અને મેં મારા રાજકીય વિચારધારા જે છે એ રાજકીય વિચારધારામાં હું આમ આદમી પાર્ટી સાથે છું એ રાજકીય વિચારધારાથી હું અત્યારે સંકળાયેલો છું હજી સુધી મેં કોઈ રાજકીય મારું સ્ટેન્ડ એ ક્લિયર નથી કર્યું અને રાજકીય સ્ટેન્ડ હજી કોઈ હજી સુધી મેં બદલ્યું નથી અને હજી સુધી બદલવાનો કોઈ મારો વિચાર પણ નથી રાજકીય સ્ટેન્ડમાં આખો એવું થાય છે જે ઘણી વખત આ મુદ્દાઓ હોય છે ને મુદ્દાઓમાં તમામ પક્ષોનું સમર્થન જરૂરી છે આજે પણ તમે જો જ્ઞાનસાયકનો મુદ્દો હોય તો એવું નથી કે અમે નથી જતા ભાજપના જે આગેવાનો છે ભાજપના નેતા છે શંકરભાઈ ચૌધરી છે પ્રબતભાઈ છે જયરાસિંહ છે આ બધા એવા નેતાઓ છે જે ભાજપ સાથે સંકળાયેલા અમે એને પણ જઈને મળીએ છીએ કારણ કે અમારે મુદ્દાનું નિરાકરણ જોઈએ છે એટલે મુદ્દાના નિરાકરણ માટે અમે તમામ વર્ગના જે અલગ અલગ નેતાઓ અલગ અલગ નેતાઓ પાસે જતા હોઈએ છીએ વર્તમાનમાં રાજકીય સ્ટેન્ડ બાબતે હું ક્લિયર છું કે ભાઈ રાજકીય સ્ટેન્ડ બાબતે હજી મારું કોઈ સ્ટેન્ડ બદલું નથી અને વર્તમાનમાં રાજકીય રીતે જો જોવા જઈએ તો હું આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છું પણ હા એક ડિસ્ટન્સ રાખીને કામ કરું છું કેમ કે મુદ્દાને પછી જો ખાલી એક વેગ મળી જાય અથવા તો કાંઈક સિમ્બોલ લાગી જાય કે તો આ તો ભાઈ આમ આદમી પાર્ટીનું આંદોલન છે તો પછી ક્યારેક સત્તા સત્તાપક્ષે એવું વિચારે છે કે ભાઈ આપણે આને શા માટે સોલ્વ કરીએ એટલે એ પ્રકારનું ન બને કે ભાઈ રાજકીય મુદ્દો ન બની જાય સીધો એ રીતે જોતા એટલા માટે હું એક ડિસ્ટન્સ રાખી અને વિદ્યાર્થીઓના મુદ્દે એક ક્લિયર કટ બાબતોથી આગળ વધી રહ્યો છું